તો ગુજરાતમાં ચોમાસું તો આવી ગયું, પણ વરસાદ ઘટવા માંડ્યો છે. આ દોસ્તો ગઈકાલની આગાહી મુજબ ધીમે ધીમે છે આ વરસાદ, ગુજરાતના જે વરસાદનો વિસ્તાર છે એમાં ઘટવા જોવા મળ્યો છે. અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે એ પણ હું તમને બતાવીશ. પરંતુ સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેમ જ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના જે અમુક વિસ્તારો છે એમાં પણ આજે વરસાદ પડે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ દોસ્તો આ વખતે વરસાદ છે એ કૂદકે ને ભૂસકે પડી રહ્યો છે, એટલે અમુક જગ્યા સ્કીપ કરીને આગળ વધી વાત કરીએ તો અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. તો પછી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, તાપી, નર્મદા, ત્યાં વરસાદ નથી, પરંતુ જે સૌરાષ્ટ્રના વિસ્તારમાં છે પહેલા પહોંચી ગયો છે. નહીં તો દર વર્ષે થાય એવું, પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસું કંઈક અલગ જ રીતે આગળ વધી રહ્યું છે. મહત્વનું છે દોસ્તો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે, પણ આજનું વાતાવરણ જોતા લાગતું નથી કે ત્યાં વરસાદ પડશે. પડશે પણ અમુક સીમિત વિસ્તારમાં થોડો થોડો વરસાદ પડશે. વાવણી લાયક વરસાદ આજે થાય એવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી. દોસ્તો સતત બીજા દિવસે અરવલ્લીમાં વરસાદ છે યથાવત જોવા મળ્યો છે. મંગળવારની મોડી રાત્રે દરમિયાન વરસાદ ગાજવીજ સાથે અહીંયા પવન સાથે તૂટી પડ્યો હતો અને અરવલ્લીના ધનસુરા, માલપુર, મોડાસા, અણિયોર આ બધા પંથકમાં વરસાદે ફૂલ જોર સાથે વરસાદ જામ્યો હતો અને ત્યાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. દોસ્તો મોડાસાના સાકરિયા અને આસપાસના વિસ્તારમાં પણ ઘણો સારો એવો વરસાદ છે એ જોવા મળી રહ્યો હતો. દોસ્તો અગાઉ સોમવારે ભિલોડા, મેઘરજ તાલુકાના સરહદી જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને મંગળવારે મોડાસા, ધનસુરા, માલપુર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દોસ્તો મોડી રાત્રે દરમિયાન વરસાદ પડવાને કારણે છે એ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. મહત્વનું છે દોસ્તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના જેતપુરમાં, જેતપુરનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો હતો અને આ વરસાદ આજે પણ ત્યાં વરસાદ થાય એવી શક્યતાઓ છે. અને સાથે સાથે વાત કરીએ દોસ્તો તો ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા સહિતના ગામોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે અને ત્યાં વરસાદ ઓલરેડી વરસ્યો પણ છે. હવે મેવાસા ગામમાં ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. હા દોસ્તો ત્યાં વાવણી લાયક સારામાં સારો વરસાદ છે એ પડી ચૂક્યો છે. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે ત્યાં પાણી વહેતા થયા હતા. દૂધીવદર, ધોળીબાર, બોરિયા આ સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે એ વરસ્યો છે. મહત્વનું છે દોસ્તો આજે અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ હાલમાં જે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો એ મુજબ હજુ પણ ત્યાં બહુ વાદળ છે, ખૂબ જ ઓછા છે, એટલે ઓછો વરસાદ થશે. ભારે વરસાદની શક્યતાઓ આજની તો બિલકુલ નથી. હવે આવતીકાલે શું અપડેટ હશે અમે તમને જણાવી દઈશું, એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.